અને હવે વાત વિધાનસભા ચૂંટણીની। तो केंद्रीय चूंटणी पंच गुजरात में आव्यु छे, मीटिंग करवामां आवी रही छे कलेक्टर साथे, पोलिसना उच्च अधिकारी साथे। हाल में अपडेट छे ते प्रमाणे गुजरात विधानसभा की चूंटणी की तैयारी चालू कर देवामां आवी छे। केंद्रीय चूंटणी पंचे पण तैयारी शुरू करी छे। केंद्रीय चूंटणी पंच की टीम आज थी बे दिवस गुजरात प्रवासे छे, त्यारे महत्वनी बैठक योजी अमदावाद में खानगी होटल में चूंटणी लक्ष्य बैठक। अमदावाद कलेक्टर चूंटणी अधिकारी साथे बैठक, आ बे दिवस में 17 जिला कलेक्टर एसपी साथे बैठक करशे। कलेक्टर एसपी पोताना जिल्लानी तैयारीनुं प्रेजेंटेशन करशे। मतदार यादी, मतदान मथक, संवेदनशील मथको अंगे चर्चा करवामां आवशे। सुरक्षा व्यवस्था सहितना मुद्दाओ पर थशे चर्चा। 2022 नी चूंटणी माटे पंचनी आ पहेली बैठक छे। वधु माहिती मेळवीशुं न्यूज इन संवाददाता मयूर अमारी साथे जोडाई गया छे। मयूर, आ बैठक पहली बैठक छे, परंतु केटली महत्वनी थई जाय छे विधानसभा चूंटणी पहेलानी अने तैयारीओना नजरे जोवामां आवे तो क्या महत्वना मुद्दाओ आ बैठकमां? जी बिल्कुल सिद्धार्थ, खूब महत्वनी आ बैठक ए मानवामां आवे छे, कारण के विधानसभानी चूंटणीओ हवे नजीक में आवेली छे। राजकीय पक्षों चोक्कस तैयारीओ करता होय छे, परंतु सौथी मोटी तैयारी जे छे ते वहीवटी पांखे करवानी होय छे। एटले जे केन्द्रीय चूंटणी पंच छे ए जे जवाबदारी तेमने सोंपवामां आवेली छे, खास करी अने जे कलेक्टरो अने एसपीओ साथे तेमने आ बैठक करेली छे। बे आ बैठकनी अंदर कया कया मुद्दाओ छे ते चर्चा અને સાથે જ તેની અંદર કેવા પ્રકારની વ્યવસ્થાઓ ગોઠવી, મતદાર યાદી છે તેની વ્યવસ્થા કેવા પ્રકારની, બૂથ કેટલા હશે અને બૂથ સુધી લોકો કઈ રીતે પહોંચશે, આ તમામ આ વસ્તુઓ જે છે તે અંગે કલેક્ટર જે છે તે અધિકારીઓ સમક્ષ પ્રેઝન્ટેશન કરવાના છે। અને તેની અંદર આજે જે અમુક જિલ્લાઓ છે તેના કલેક્ટરોએ પ્રેઝન્ટેશન પૂર્ણ કરી દીધેલું છે। જિલ્લા પોલીસ વડાઓ દ્વારા આજે સુરક્ષા વ્યવસ્થા છે, સંવેદનશીલ છે અને અતિ સંવેદનશીલ જે મતદાન મથકો છે તો તેની અંદર કેવા પ્રકારની વ્યવસ્થા કરેલી છે સુરક્ષાને લઈ, અને કેવા પ્રકારે તેની અંદર કાયદો વ્યવસ્થાની સ્થિતિ જળવાશે, આ તમામ મુદ્દાઓ છે તેને લઈ અને ચર્ચા કરવામાં આવેલી છે। ઓવરઓલ જે અધિકારીઓ કેટલા જોશે, કર્મચારીઓ કેટલા જોશે અને ચૂંટણીની કામગીરી કેવા પ્રકારની હશે, આ તમામ મુદ્દાઓ ઉપર ચર્ચા જે છે તે આ બે દિવસની અંદર થવાની છે। આજે પહેલો દિવસ હતો, આજે અલગ અલગ વિસ્તારના કલેક્ટરો આવેલા હતા, આવતીકાલે પણ આ જે બેઠકનો દોર છે તે ચાલુ રહેશે અને અન્ય જિલ્લાના જે કલેક્ટરો છે તે પોતાનું પ્રેઝન્ટેશન કરશે। મયુર, એક સામાન્ય વ્યક્તિની એ જાણકારી લઈને ઈચ્છા હોય છે કે ચૂંટણીની તારીખો ક્યારે જાહેર થાય છે? અત્યારના જે રીતે તૈયારીઓ છે, નવેમ્બર ડિસેમ્બર એ મહિનો માનવામાં આવે કે જ્યારે ગુજરાત વિધાનસભાની ચૂંટણીની શરૂઆત થઈ ગઈ હશે। જી બિલકુલ સિદ્ધાર્થ, જે રીતે કેન્દ્રીય ચૂંટણી પંચ પણ તૈયારી કરી રહેલું છે, રાજકીય પક્ષો પણ તૈયારી કરી રહેલું છે, તો ચોક્કસ એવું કહી શકાય કે નવેમ્બર ડિસેમ્બર સુધીની અંદર ગુજરાતની અંદર ચૂંટણી પૂર્ણ થઈ જશે અને ડિસેમ્બર માસની અંદર નવી સરકાર પણ આવી જશે અને પોતાની શપથ ગ્રહણ કરી અને નવી સરકાર જે છે તે કાર્યરત થઈ જશે। એટલે કે નવેમ્બર એન્ડ સુધીમાં ગુજરાતની અંદર ચૂંટણી સંપન્ન થાય તે પ્રકારની હાલ માહિતી સૂત્રો દ્વારા પ્રાપ્ત થઈ રહેલી છે। આભાર મયુર સમગ્ર માહિતી બદલ। તો હાલમાં જે તૈયારીઓ ચાલી રહી છે, નવેમ્બર એ મહિનો કે જ્યાં સુધીમાં અંત આવી જાય ચૂંટણીનો, ડિસેમ્બરમાં નવી સરકાર પણ બનેલી જોવા મળી શકે છે। આ તરફ ચૂંટણી